बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषे नी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनल ना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रों आपणे जोई रह्या छे स्वाध्याय 11.5 नो दाखला नंबर 1, धोरण 6 प्रकरण 11 बीजगणित। वीडियो चालू करता पहला जो बोर्ड पर अक्षरों तमे ना वाची सकता होय तो यहाँ पहला ऑप्शन ना त्रण टपका ने क्लिक करी नीचे जे क्वालिटी नो ऑप्शन खुले छे ने वधुमां वधु एटले के 1080p के 720p पसंद करो, मोबाइल ने ब्राइटनेस ने थोड़ी वधारी दियो। हवे आपणे एवुं कीधुं छे के नीचेना पैकी क्या समीकरणो छे ते कहो चल साथेना, तमारा जवाबनुं कारण आपो, चल साथेना समीकरण मां क्यो चल छे ते कहो। आपणे आमां बे वस्तु कहेवानुं छे के समीकरण छे के केम અને એનું કારણ આપવાનું છે અને એમાં ચલ કયો છે એ પણ આપણે એને કહેવાનું છે। તો હવે બધા સમીકરણ તો અહીંયા નથી સમાઈ શકતા, કુલ એ થી લઈને ઓ સુધી છે, આપણે એ થી લઈને એચ સુધી જોઈ શકીએ છીએ, બાકીના જે બચે છે એ પણ આપણે આ જ વિડીયોમાં ગણવાના છે। તો આપણે પહેલું જ લઈએ કે 70 = x + 7, તો આ સમીકરણ છે તો કે હા, અને આમાં આપણે ચલ પણ અહીંયા લખી નાખશું કૌંસમાં, ચલ કયો છે तो कि चल आपणी पासे छे चल x, अहीं चल क्यों छे तो कि चल x। जो समीकरण होय तो ज आपणे चल लखवानुं छे, नो होय तो लखवानी जरूर नथी। हवे आपणे कई रीते खबर पड़ी के आ समीकरण छे, तो बे वस्तु मे विचारी, एक तो आमां चल छे अने एक बराबर नी निशानी छे। ज्यारे बराबर नी निशानी आवे त्यारे ज समजवानुं के समीकरण छे, कारण के समीकरण मां हमेशा डाबा बराबर जबा होय, डाबी बाजू बराबर जमणी बाजू। तो आपणे लखीए चल x तथा बराबर हुवाथी, चल x पण छे अने बराबर नी निशानी हुवाथी आपणे कीधुं के आ समीकरण छे। बीजामां जुओ अहींया चल x आप्यो छे पण अहींया बराबर नी निशानी नथी, अहींया छे ग्रेटर देन नी निशानी, तो आ सॉरी चल t छे पण ग्रेटर देन नी निशानी छे, तो आ समीकरण थशे नहीं। तो आपणे चल लखवानी जरूर नथी, समीकरण थाय तो ज चल लखवानुं। જવાબ કારણ શું, કામ આપણે શા માટે ના પાડી કે આ સમીકરણ નથી, તો આપણે લખીએ બરાબરની નિશાની નથી। ત્યાર પછી 4/2 = 2, અહીંયા બરાબરની નિશાની તો છે પણ એક વસ્તુ ઘટે છે એનું નામ છે ચલ, આમાં ક્યાંય આલ્ફાબેટ નથી, મૂળાક્ષર નથી, એબીસી એક્સવાયઝેડ એવું કંઈ નથી, તો આમાં પણ આવશે ના, અને આપણે આમાં શું લખી શકશું चल नथी, चल नथी। 7 × 3 = 19 = 8, तो आमां बराबर नी निशानी तो आवी पण तुम तेम छता आ समीकरण नहीं बने, शा माटे तो के आमां चल नथी, के मूळाक्षर देखाय छे नहीं, बधा अंको ज छे, तो आनो जवाब पण आवशे ना, कारण शुं आवशे चल नथी। હવે એના પછી 5 × 4 - 8 = 2x, તો આ સમીકરણ થશે હા, શા માટે મેં હા પાડી, તો જુઓ અહીંયા ચલ પણ છે એટલે કે મૂળાક્ષર પણ છે એબીસીડી જેવો અને બરાબરની નિશાની પણ છે, તો આપણે અહીં ચલ લખી નાખીએ, ચલ કયો થશે, ચલ આપણો x છે, કારણ શું લખશો ચલ x તથા બરાબર હોવાથી। ત્યાર પછી આપણે લખીએ x - 2 = 0, તો આ ચલ આ સમીકરણ થશે તો કે હા, શા માટે આપણે હા પાડી, તો જો અહીંયા ચલ છે અને બરાબરની નિશાની પણ છે, તો અહીંયા આપણે લખી નાખીએ ચલ x અને કારણ શું લખશું ચલ x અને બરાબર હોવાથી, ચલ x અને અથવા તથા બેમાંથી જે પણ લખવું હોય તથા બરાબર હોવાથી, બરાબર લખો, બરાબરની નિશાની લખો, બે શબ્દો સાચા। હવે અહીંયા જુઓ 2m < 30, તો અહીંયા ચલ તો છે એમ છતાં આ સમીકરણમાં હું લખીશ ના, સમીકરણ માટે મેં ના શા માટે પાડી, તો અહીંયા બરાબરની નિશાની નથી, અહીંયા લેસ ધેન ની નિશાની છે, સમીકરણમાં હંમેશા બરાબરની નિશાની હોય, તો આપણે શું લખ્યું ના, તો ચલ લખવાની જરૂર નથી, અને આપણે લખી નાખીએ
चल, सॉरी चल तो आनी पासे छे, बराबर नी निशानी नथी। त्यार पछी 2n प्लस 1 इज इक्वल टू 11, तो आ चल थसे, सॉरी आ समीकरण थसे, हा शा माटे, तो जो अहीं एन आप्यो छे मतलब आमां चल छे अने बराबर नी निशानी पण छे, तो समीकरण थसे, तो आपणे चल क्यो आमां आप्यो छे, तो आपणे लखीए चल एन અને બરાબરની નિશાની છે, આપણે સેના ઉપરથી કીધું આ સમીકરણ છે, તો કે આપણે લખીએ ચલ n તથા અહીં આપણે n ઉપર અવતરણ ચિહ્નો કરી દઈએ, તથા બરાબર હોવાથી આની પાસે બે છે, ચલ પણ છે અને બરાબર છે, તો જ આપણે સમીકરણમાં હા લખવાની। વિડીયોને પોઝ કરી અને આ એજ સુધીના ઉત્તરો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો અને ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો, કારણ કે બાકીના જે આના દાખલાઓ બચે છે, રકમો બચે છે, એ પણ આપણે આ જ વિડીયોમાં ગણીએ। બાળ મિત્રો, આપણે એ થી એચ જોયા બાદ આઈ થી લઈને ઓ સુધીના દાખલા જોઈએ, અને એ પહેલા જો હજી સુધી તમે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી કરી લેજો, કારણ કે આવા જ ગણિત અને વિજ્ઞાનના વિડીયો હું આની ઉપર અપલોડ કરું છું। અને એ સિવાય તમને આ વિડીયો જો પસંદ આવે તો એક લાઈક આપજો અને ના સમજાય તો મને નીચે કોમેન્ટ કરીને જણાવજો। હવે આપણે અહીંયા આપ્યું છે આઈ માં 7 બરાબર 11 ગુણ્યા 5 ઓછા 12 ગુણ્યા 4 આ સમીકરણ છે, તો હું લખીશ ના। શા માટે આને મેં સમીકરણમાં મેં ના લખી, તો કારણ એવું છે અહીંયા બરાબરની નિશાની તો છે પણ ચલ નથી, તો આપણે લખીએ અહીંયા કારણમાં ચલ નથી, માટે આપણે સમીકરણમાં શું લખી નાખ્યું, ના આ સમીકરણ નથી। અહીંયા આપણે જુઓ 7 બરાબર 11 ગુણ્યા 2 વત્તા p આ સમીકરણ છે, તો કે હા। શા માટે હા, તો કે અહીંયા જુઓ ચલ p છે અને બરાબરની નિશાની પણ છે, તો આપણે લખી નાખીએ ચલ કયો છે આમાં, તો કે p, અહીં લખીએ ચલ p અને બરાબર હોવાથી, ચલ p એટલે કે ચલ પણ છે અને બરાબરની નિશાની પણ છે, તો આ આપેલી રકમ સમીકરણ છે। ત્યાર પછી 20 બરાબર 5y આ સમીકરણ છે, તો કે હા। શા માટે, તો જો અહીંયા y છે મતલબ ચલ આપ્યો છે અને બરાબરની નિશાની પણ છે, તો આપણે લખીએ ચલ y, ચલ y અને બરાબર હોવાથી। હવે ત્યાર પછી આપણને આપ્યું છે 39 ના છેદમાં 2 લેસ ધેન 5, તો આ સમીકરણ છે ના। હવે શા માટે ના, તો જો આમાં ક્યાંય તમને ચલ પણ નથી દેખાતો અને બરાબર પણ નથી, તો આપણે લખીએ ચલ અને બરાબર નથી, અથવા તો બરાબરની નિશાની નથી, મેં પણ બહુ ટૂંકમાં લખું છું કારણ કે આપણે નિબંધ સ્વરૂપે નથી લખવાનું, એટલે ટૂંકમાં જ લખું છું કે બરાબર નથી, બરાબરની નિશાની નથી, એટલું લાંબુ લખતા નથી। હવે અહીંયા જુઓ ઝેડ પ્લસ 12 ગ્રેટર ધેન 24, તો આ સમીકરણ છે, તો કે ના। તમને એમ થતું હશે આમાં ઝેડ આપ્યો છે મતલબ ચલ તો આપ્યો છે, તો સમીકરણ થવું જોઈએ, વાત સાચી, પરંતુ અહીંયા બરાબરની નિશાની નથી, ને સમીકરણ માટે બંને શરત હોવી જોઈએ, ચલ હોવું જોઈએ અને બરાબરની નિશાની હોવી જોઈએ, તો આપણે લખીએ આમાં શું કારણે આપણે ના પાડી, તો કે બરાબરની નિશાની નથી। ત્યાર પછી 20 ઓછા કૌંસમાં 10 ઓછા 5 સમીકરણ છે, તો કે ના। શા માટે મેં ના પાડી દીધી, આમાં બરાબરની નિશાની નથી, ચલ પણ નથી, તો અહીં આપણે આ જ વસ્તુ અહીં લખી નાખીએ ચલ અને બરાબર નથી। ત્યાર પછી 7 ઓછા 1 બરાબર 5 સમીકરણ છે, તો આપણે લખી નાખીએ હા। શા માટે હા, તો અહીંયા જુઓ અહીંયા x આપ્યો છે, x મતલબ કે ચલ અને બરાબરની નિશાની પણ છે, તો આપણે ચલ અહીંયા ચલ લખી નાખીએ, કયો ચલ છે, તો કે ચલ x, અહીં લખી નાખીએ ચલ x અને બરાબર હોવાથી। વિડીયોને પોઝ કરી અને ઓ સુધીની જે દાખલા તમે બાકી રહી ગયા છે તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો અને ત્યારબાદ પણ વિડીયો ચાલુ રહેવા દેજો, કારણ કે હું દાખલા 1 પછી દાખલા 2 ની લિંક
एक फोटो स्वरूपे मूकी દઈશ, ટચ કરવાથી જોઈ શકશો અને સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી પણ તમે સ્વાધ્યાય આગળના પાછળના બધા સ્વાધ્યાય તમે જોઈ શકો। બાળ મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડિયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડિયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં।